नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स में विषय अकाउंट में प्रकरण 2 नो व्यवहार निधि असर ने खाता ना प्रकारों को रिवीजन જોઈશું कि व्यवहार निधि असर કેવી રીતે થાય, ખાતા ના પ્રકારો કયા છે, બરાબર. તો પ્રથમ વ્યવહાર નિધિ અસર પહેલા વ્યવહાર કોને કહીશું એની સમજ. જો કે અગાઉની વિડિયોમાં આપણે એની વાત કરેલા છે, તેમ છતાં ટૂંકમાં તેની માહિતી મેળવીશું કે વ્યવહાર એટલે શું. તો બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે જે આપલે થાય, લેવડ દેવડ થાય તેને વ્યવહાર કહેવામાં આવે છે. આ વ્યવહાર ધંધાકીય હેતુ માટે થાય. આગળ આપણે પ્રકરણ 1 માં પારિભાષિક શબ્દોમાં સમજી લીધું છે કે ધંધાકીય વ્યવહાર કોને કહેવાય. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાની રોકડમાં કે સાથ પર ફેરબદલી થાય, આપલે થાય તેને ધંધાકીય વ્યવહાર કહેવાય. એટલે આ વ્યવહાર કોઈ પણ હોય એ વ્યવહારોની દ્રી અસર એના ટાઇટલમાં જ એનો જવાબ છુપાયેલો છે. દ્રી એટલે દરેક વ્યવહારની બે અસર થાય. આવા વ્યવહાર બે પ્રકારના હોય, પાછા આર્થિક આર્થિક વ્યવહાર. એટલે કેવો વ્યવહાર, કે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય અંકાતું હોય તેને આર્થિક વ્યવહાર કહેવાય છે. આર્થિક વ્યવહારની જ હિસાબી ચોપડે નોંધ થાય છે. બિન આર્થિક વ્યવહાર એટલે જે વ્યવહારનું નાણામાં મૂલ્ય અંકાતું નથી તે બિન આર્થિક વ્યવહાર કહેવાય, તેની હિસાબી ચોપડે નોંધ થતી નથી. વ્યવહારમાં રોકડ વ્યવહાર પણ હોઈ શકે અને શાખ પર એટલે ઉધાર વ્યવહાર પણ હોઈ શકે. રોકડ વ્યવહાર કોને કહીશું, કે જે વ્યવહારમાં રોકડમાં આપલે થતી હોય. આપણે કોઈ પણ વસ્તુ ખરીદી લાવતા હોય, કોઈ માલ સામાન કે મિલકત તો રોકડમાં ખરીદી લાવતા હોય તેવા વ્યવહાર આર્થિક વ્યવહાર કહેવાય, જેનું નાણામાં મૂલ્ય થાય તેની હિસાબી ચોપડી નોંધ થાય. શાખ પર વ્યવહાર એટલે કે ઉધાર, કે કોઈ પણ વસ્તુ કે માલ સામાન ખરીદી લાવતા હોય તો ભવિષ્યમાં ચૂકવવાની રકમ ભવિષ્યમાં ચૂકવવાની શરતે માલ સામાન કે મિલકત લેતા હોતા હોય તો એ શાખ પરનો વ્યવહાર કહેવાય. ઉધાર કે નિશ્ચિત કરેલ સમયે અને તારીખે આપણે રૂપિયા ચૂકવવાના હોય અને વસ્તુ માલ સામાન મિલકત લાવતા હોય. આમ વ્યવહાર રોકડ પણ હોય અને શાખ પણ હોય. આવા દરેક વ્યવહારની દ્રી અસર એટલે દ્રી નોંધી નામા પદ્ધતિ પ્રમાણે વ્યવહારની બે અસર થાય. એક ઉધાર અસર થાય અને બીજી જમા અસર થાય. તો ઉધાર વ્યવહારને કેવી રીતે કરવો, જમા વ્યવહારમાં વ્યવહાર ઓળખવાનો. પ્રથમ તો વ્યવહાર રોકડ છે કે ઉધાર એ ઓળખ્યા પછી કયા બે ખાતા સંકળાયેલા છે એમાંથી કયું ખાતું ઉધાર થાય છે અને કયું ખાતું જમા થાય છે એ નક્કી કરવાનું. એમ એ નક્કી કરવા માટે કે કયું ખાતું ઉધાર કે જમા થાય એ માટેના ખાતાના પ્રકારોના ખાતાના વર્ગીકરણ પ્રમાણે તેના ચોક્કસ નિયમો છે ઉધાર જમાના. એ નિયમો કમ્પ્લીટલી કર્યા પછી એ નિયમોને વ્યવહારમાં લાગુ પાડીએ એટલે વ્યવહાર ઉધાર કે જમા થશે. ખાતાના પ્રકાર કેટલા, તો બે. પરીક્ષામાં 1 માર્ક્સના પ્રશ્નના જવાબમાં કેવાનું પૂછાય, યાદ રાખવાનું. એક વ્યક્તિ ખાતા અને બિન વ્યક્તિ ખાતા. બિન વ્યક્તિ ખાતાના કેટલા પ્રકાર પેટા, તો બે, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ ખાતાના ચોક્કસ નિયમો ઉધાર જમાના બનાવેલા છે. આ વ્યક્તિ ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, આના ચોક્કસ નિયમો જે તૈયાર કરેલા છે એ તમને આવડે તો જ દાખલામાં
વ્યવહારમાં કોને ઉધાર કરવો કે જમા કરવો તેની ખબર પડે એટલે આ નિયમો તમને આવડવા આગળની વિડિયોમાં આપણે કહ્યું છે કે વિડિયો સોરી એ નિયમો તમારે ક્લિયર કરી દેવાના નિયમો આવડશે તો દાખલો આવડશે તો નિયમો યાદ રાખવા માટેનો પાછો સરળ રીત છે આ રીતે યાદ રાખવાનું છે उधार बीजा में खाता ना पता हो माँ पहले लू खातू लिए तो व्यक्ति खातू एनो नियम से लेना खाते उधार अपना खाते जमा સેલમાં સેલનો આ નિયમ યાદ રહેવો માલ મિલકત ખાતાનો વ્યક્તિ ખાતું માલિકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું તો વ્યક્તિ ખાતાનો નિયમ છે ડિટેલમાં આગળની વિડીયોમાં જોઈ ગયા કે ધંધામાં કોઈ વ્યક્તિ લાભ લેતી હોય તો લાભ લેનાર ખાતે ઉધાર કરવાનો અને લાભ આપતી હોય તો લાભ આપનાર ખાતે જમા કરવો દાખલા તરીકે રૂપિયા 5000નું આપણે ફર્નિચર ખરીદી લાયા તો આપણી પાસે મિલકત ફર્નિચર આવે છે ધંધાએ લાભ લીધો એટલે ધંધો લાભ લેનાર કહેવાય લેનાર ખાતે ઉધાર કરો સામે વાળી વ્યક્તિ લાભ આપતી હોય તો તેના ખાતે એ ફર્નિચર આપે છે તો તેના ખાતે જમા કરો આમ વ્યક્તિ ખાતામાં પાછા બે પ્રકારની વ્યક્તિ આવે જીવંત વ્યક્તિ અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ એટલે કોઈ સંસ્થા કોઈ કંપની પાસેથી આપણે માલ સામાન કર્યો હોય કોઈ ખરીદ્યો હોય કોઈ પેઢીનું નામ હોય કે બેંક હોય એ સંસ્થા છે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે કે જીવંત વ્યક્તિ હશે તો એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે જ લાભ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા કરો પરંતુ કોઈ સંસ્થાનું નામનો ઉલ્લેખ હશે તો પણ એને વ્યક્તિ સમજીને જ આપણે વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પાડીશું બરાબર ત્યાર પછી ધંધામાં માલ સામાન કે મિલકત આપતી હોય તો એના ખાતે ઉધાર કરો ધંધામાંથી જતી હોય તો તેના ખાતે જમા કરો ત્યાર પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ધંધામાં કોઈ પણ પ્રકારનો ખર્ચ કે નુકસાન થાય તો તેને ઉધાર કરી દેવાનો અને કોઈ પણ પ્રકારની ધંધામાં ઉપજ કે લાભ થાય તો એને જમા કરવાનો તો આ નિયમો આગળ આપણે શીખી ગયા છે યાદ રાખવાના હવે આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે આ નિયમોને લાગુ પાડીશું ઉધાર જમાના નિયમો આપણે શીખી ગયા તેને વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરીશું એક એક્ઝામ્પલ દ્વારા જોઈ લઈએ જેમાં ક્રમ વ્યવહાર ઉધાર અસરમાં લેનાર વ્યક્તિ છે માલ મિલકત હોય આવતી હશે તો ઉધાર કરીશું ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કરીશું એવી રીતે જમા આપનાર વ્યક્તિ હશે કોઈ વસ્તુ કે માલ સામાન મિલકત તો વ્યક્તિ જમા થશે માલ મિલકત જતી હોય તો તેને જમા કરીશું અને કોઈ ઉપજ કે લાભ થતો હશે તો એને જમા કરીશું
એટલે ઉધાર થતી હશે એ વ્યક્તિ હશે તો લેનારના ખાનામાં માલ મિલકત હશે તો માલ મિલકતના ખાનામાં ખર્ચ કે નુકસાન હશે તો ખર્ચ કે નુકસાન ખાતામાં જમામાં વ્યક્તિ આપનાર હશે તો આપનારના ખાનામાં માલ મિલકત જતી હશે તો જતા જાય છે તેના ખાનામાં અને ઉપજ કે લાભ થતો હશે તો એને જમા કરીશું જેમાં પ્રથમ વ્યવહાર જોઈશું આપણે રૂપિયા 50,000 ઉકળા લાવી ધંધો શરૂ કર્યો રૂપિયા 50,000 ઉકળા લાવી ધંધો શરૂ કર્યો રોકડનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર રોકડ જ છે જ્યારે આપણે પારિભાષિક શબ્દો પ્રકરણ એકમાં શીખી ગયા જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડ માલ સામાન કે મિલકત લાવતો હોય ત્યારે હંમેશા મૂડી ખાતું જ જમા થાય એવું આપણે ભણી ગયા બરાબર તો રોકડા લાવી ધંધો શરૂ કરે એટલે ધંધામાં રોકડ આવે છે રોકડ માલ મિલકત પ્રકારનું ખાતું છે એટલે આવે છે એટલે ઉધારમાં લખીશું રોકડ ખાતે ઉધાર અને આપના પણ છે ધંધાનો માલિક અને એમ પણ ધંધો શરૂ કર્યો છે ને તો ધંધાનો માલિક જ લાવ્યો હોય એટલે વ્યક્તિ છે તો એ ધંધાના માલિકનું નામ ન લખતા જમા કોને લખીશું મૂડી ખાતે જમા બરાબર અહીંયા જમા છે એમ જમા શબ્દ લખતી લખી દો છો ઉધાર મૂડી ખાતે જમા આપના ખાનામાં કોઈ અસર નહીં કરે ત્યાર પછી જોઈએ રૂપિયા 10,000 ની જસલીન પાસેથી લોન લીધી રૂપિયા 20,000 ની જસલીન પાસેથી લોન લીધી વ્યવહાર ઉધાર છે કે રોકડ કેમ નહીં ખબર પડશે તો આપણે રોકડ વ્યવહાર છે કે ઉધાર તેના નિયમો શીખી ગયા એમાં એવું કહ્યું હતું કે જ્યારે વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય તો વ્યવહાર સોરી ઉધાર પરંતુ વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય અને વ્યવહારથી ધંધામાં રોકડ આવતી જતી હોય તો પણ એ વ્યવહાર રોકડ જ કહેવાય અહીંયા લોન લીધી એટલે ધંધામાં રોકડ આવે છે ભલે ને વ્યક્તિના નામનો ઉલ્લેખ રહ્યો તેમ છતાં વ્યવહાર રોકડ કહેવાશે એટલે ધંધામાં લોન લીધી એટલે જસલીન પાસેથી જસલીન આપનાર છે જસલીન જમા થશે પરંતુ લોન આવે છે રોકડ આવશે બરાબર એટલે લખીશું રોકડ સાથે ઉધાર આપનાર કોણ છે જસલીન એટલે જમા અસરમાં જસલીન વ્યક્તિ છે આપનાર વ્યક્તિ એટલે લખીશું જસલીન ખાતે જમા ત્યાર પછી ત્રીજો વ્યવહાર રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું ત્રીજો વ્યવહાર રૂપિયા 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું બેંકમાં રૂપિયા ભરો એટલે બેંક રૂપિયા શું થશે લેના બરાબર બેંકમાં 30,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું બેંકમાં રોકડ રકમ ભરીશું ધંધામાંથી રોકડ જશે અને રોકડ કોને મળશે બેંકને બેંક આપણે આગળ શીખી ગયા કે સંસ્થા બરાબર વ્યક્તિનો નિયમ લાગુ પડે બેંક રૂપિયા લેનાર થશે એટલે બેંક ખાતે ઉધાર ધંધામાંથી રોકડ જાય છે જાય તે જમા માલ મિલકત પ્રકારનું ખાતું રોકડ એટલે લખીશું રોકડ ખાતે જમા ત્યાર પછી ચોથો વ્યવહાર છે રૂપિયા 8,000 માં કમ્પ્યુટર ખરીદ્યું
રૂપિયા 8000 માં કમ્પ્યુટર ખરીદ્યું. જો ધંધામાં મિલકત આવે ખરીદ્યું, આપણે આગળ નિયમોમાં ભણી ગયા કે માલ સામાન ધંધામાં આવતો હોય, માલ સામાન લાયા હોય તો માલ આવે તો ખરીદ ખાતું ઉધાર થાય, ધંધામાંથી માલ જતો હોય તો વેચાણ ખાતે જમા થાય. તો આપણને એવું થાય કે 8000 માં કમ્પ્યુટર ખરીદ્યું, વ્યવહારનો પણ છે જે નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ કે નથી રોકડનો પણ, તો કોઈનો પણ ઉલ્લેખ ના હોય તો વ્યવહારનો પણ સમજવો. તો રોકડ ધંધામાંથી જવાની છે એટલે એક ખાતું તો ખબર પડી ગઈ કે રોકડ ખાતે જમા થશે, પણ ખરીદ ખાતે ઉધાર એમ ના લખાય. નિયમમાં ભણી ગયા કે જ્યારે મિલકતના નામનો ઉલ્લેખ હોય ત્યારે મિલકત ખાતે જ ઉધાર કે જમા લખાય. ધંધામાં કમ્પ્યુટર આવે છે એટલે કમ્પ્યુટર આવે તે ઉધાર મિલકત છે, માલ મિલકત પ્રકારનું ખાતું એટલે માલ મિલકત ખાનામાં લખીશું કમ્પ્યુટર ખાતે ઉધાર. ધંધામાંથી રોકડ જશે માલ મિલકત પ્રકારનું ખાતું રોકડ પણ એ રોકડ ખાતે જમા. ત્યાર પછી પાંચમો આગળનો વ્યવહાર, રૂપિયા 1000 ની સ્ટેશનરી ખરીદી. રૂપિયા 1000 ની સ્ટેશનરી ખરીદી. જો અહીંયા સ્ટેશનરી એ ખર્ચ કહેવાય બરાબર. નિયમ શું છે ઉપજ ખર્ચ ખાતા ખર્ચ, કે સ્ટેશનરી ખરીદ્યું એટલે આપણે ખર્ચ કર્યો કહેવાય. સ્ટેશનરીમાં પેન્સિલ પટ્ટી રબર ગમે તે વસ્તુ એટલે સ્ટેશનરી ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે કે ખર્ચ કે નુકસાનને શું કરો ઉધારો, ખરીદી કરો એટલે રોકડ રકમ તમારી પાસેથી જાય જ, મતલબ કે ધંધા પાસેથી જશે જ. એટલે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાનમાં લખીશું સ્ટેશનરી ખરીદતા ખર્ચ થયો એટલે લખીશું સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, કાં તો સ્ટેશનરી ખાતે ઉધાર. ધંધામાંથી રોકડ જાય રોકડ ખાતે જમા. ખ્યાલ આવ્યો? આગળના વ્યવહાર છઠ્ઠો લેશું. વીસ હજાર ની ખરીદી કરી, વ્યક્તિના નામનો પણ ઉલ્લેખ નથી રોકડનો પણ નથી ઉલ્લેખ એટલે વ્યવહાર કેવો છે રોકડ છે. એટલે રૂપિયા 20000 ની ખરીદી કરી. ખરીદી કરી એટલે ધંધામાં માલ સામાન આવે તે ઉધાર એટલે અહીંયા લખીશું ખરીદ ખાતે ઉધાર. રોકડ જવાની ખરીદી કરી એટલે લખીશું રોકડ ખાતે જવા. ત્યાર પછી સાતમો વ્યવહાર, રૂપિયા 30000 ની રમણ પાસેથી ખરીદી કરી. રૂપિયા 30000 ની રમણ પાસેથી ખરીદી કરી. જો અહીંયા વ્યક્તિના નામનો ઉલ્લેખ છે એટલે વ્યવહાર કેવો છે ઉધાર છે. કોની પાસેથી ખરીદી? રમણ. ખરીદી કરી રમણ પાસેથી એટલે માલ સામાન ધંધામાં આવે છે એટલે ઉધાર, પણ માલ આવે તો ખરીદ ખાતે ઉધાર, માલ જતો હોય તો વેચાણ ખાતે. યાદ જ રાખવાનું આપનાર કોણ છે માલ સામાન ધંધાને તો રમણભાઈ, આપનાર વ્યક્તિ કોણ છે રમણભાઈ એટલે ખરીદ ખાતે માલ સામાન આવશે એટલે ખરીદ ખાતે ઉધાર રમણભાઈ આપનાર છે રમણભાઈ ખાતે જમા. મેં લખીશું અહીંયા ખરીદ ખાતે ઉધાર આપનાર કોણ છે રમણભાઈ, લખીશું રમણભાઈ ખાતે જમા. ત્યાર પછી આગળનો આઠમો વ્યવહાર, રૂપિયા 15000 નો માલ રૂપિયા 28000 માં રોકડે થી વેચો. રૂપિયા 15000 નો માલ રૂપિયા 28000 માં રોકડે થી શું કર્યું છે વેચો છે. ગમે તેટલાનો હોય પણ વેચો કેટલામાં તો 28000 માં વેચો એટલે માલ જાય છે રોકડેથી એટલે ધંધામાં રોકડ આવશે આવે તે ઉધાર લખીશું રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર માલ જાય છે બરાબર એટલે વેચાણ ખાતે જમા.
ત્યાર પછી આગળનો મમો વ્યવહાર રૂપિયા 8000 નો માલ રૂપિયા 15000 માં લીલાને વેચો રૂપિયા 8000 નો માલ રૂપિયા 15000 માં કોને વેચો વ્યક્તિના નામનો ઉલ્લેખ છે લીલાને વેચો જો અહીંયા 8000 માં 15000 માં લીલાને વેચ્યો બરાબર વેચ્યો એટલે રોકડમાં જ વેચ્યો હશે કોને વેચ્યો છે લીલાને એટલે લીલા લીલા માલ સામાન લેનાર છે બરાબર એટલે અહીંયા લખી સુધાર શું થશે લીલા ખાતે ઉધાર લીલા એ વેચ્યો હશે 8000 નો માલ લીલા ને વેચ્યો બરાબર છે તો લીલા આપનાર છે સોરી લેનાર છે માલ સામાન લીલા ને આપણે વેચ્યું એટલે લીલા ખાતે ઉધાર અને શું આપ્યો છે માલ સામાન ધંધામાંથી માલ જાય જાય એટલે જમા પણ લખાશે શું માલ જતો હોય તો વેચાણ થશે એટલે લખીશું માલ મિલકત ખાનામાં વેચાણ ખાતે જમા ત્યાર પછી દસમો વ્યવહાર રૂપિયા 2000 નો માલ રમણ ને પરત કર્યો રૂપિયા 2000 નો માલ ધંધાએ રમણ ને શું કર્યો હશે પરત કર્યો છે રમણે નથી કર્યો રમણ ને મતલબ કે આપણે રમણ પાસેથી ખરીદી કરી લાયા હશે આગળના વ્યવહારમાં જોઈ ગયા કે આપણે રમણ પાસેથી ખરીદી કરી લાયા છે એમાંથી કેટલોક માલ સામાન ખરાબ કે નુકસાનની હાલતમાં મળ્યો છે એટલે આપણે રમણભાઈને શું કરીએ છીએ પાછો આપીએ છીએ ખરીદેલો માલ પરત કરીએ છીએ માલ જાય જાય તે જમા પણ ખરીદ ખાતે ન લખતા ખરીદેલો માલ શું કર્યો પરત એટલે ખરીદ પરત ખાતે જમા કોને આપીશું માલ સામાન પાછો કોને આપીએ છીએ તો રમણને આપીએ છીએ રમણ માલ સામાન લેનાર હોવાથી રમણ ખાતે શું થશે ઉધાર એટલે રમણ ખાતે ઉધાર માલ જાય છે ખરીદેલો માલ પરત કર્યો એટલે ખરીદ પરત ખાતે શું થશે જમા બરાબર ત્યાર પછી આગળનો 11મો વ્યવહાર રૂપિયા 1500 નો માલ લીલા એ પરત કર્યો રૂપિયા 1500 નો માલ લીલા એ પરત કર્યો જો લીલાને આપણે શું કર્યું રમણભાઈ હતા 34000 ની ખરીદી કરી હતી એમાંથી 2000 નો માલ પાછો આપ્યો ખરીદી કરી એટલે ખરીદી ઉધાર કરી હતી પાછો આપ્યો એટલે ખરીદ પરત શું કર્યું જમા કર્યો ખરીદી કોની પાસેથી કરી હતી રમણભાઈ પાસેથી એટલે રમણભાઈ જમા કર્યા હતા પણ રમણભાઈ પાછો માલ સામાન મોકલ્યો એટલે રમણભાઈ લેનાર હોવાથી રમણભાઈ ઉધાર કરી લીધા એવી જ રીતે 8000 નો માલ 15000 માં લીલાને આપ્યો હતો એટલે કે વેચ્યો હતો આવું એમાંથી લીલાએ આપણે વેચ્યો હતો ધંધાએ એમાંથી માલ સામાન ખરાબ કે નુકસાની હાલત વાળો હશે એટલે લીલાએ આપણે શું કર્યો પરત માલ આવ્યો એટલે વેચેલો માલ પાછો આવ્યો એટલે વેચેલ માલ પરત ખાતે ઉધાર માલ મિલકત પ્રકરણ ખાતે લખીશું વેચાણ પરત ખાતે ઉધાર કોણે પરત કર્યો તો લીલાએ લીલાને વેચ્યો હતો તો લીલા ઉધાર થઈ ગઈ આવ લીલાએ આપણને પાછો આપ્યો એટલે આપનાર થશે ધંધાએ એટલે લીલાને શું કરી દઈશું જમા એટલે આપનાર લીલા ખાતે જમા બરાબર ત્યાર પછી આગળનો 12મો વ્યવહાર રૂપિયા 500 લારી ભાડાના ચૂકવ્યા રૂપિયા 500 લારી ભાડાના આગળ આપણે સમજાવ્યું કે એમ કે ચૂકવ્યા શબ્દ હોય ને એટલે વ્યવહાર રોકડ જ હોય કે ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય છે શેના લારી ભાડાના તો લારી ભાડું શું છે ધંધા માટે ખર્ચ તો કયા નિયમમાં આવશે કયા ખાતામાં આવશે ઉપજ ખર્ચ ખાતામાં ખર્ચ કે નુકસાન ખાતે ઉધારો નિયમ લાગુ પડશે બરાબર એટલે લખીશું લારી ભાડા ખાતે ઉધાર
ગામમાં કે લોકલ જાય છે લોકલ ખાતે જો ત્યાર પછી આગળનો તેરમો વ્યવહાર છે રૂપિયા 200 નો માલ આથી નાશ પામ્યો રૂપિયા 200 નો માલ આથી નાશ પામ્યો આથી શું કર્યું આથી નાશ પામ્યો એટલે આથી નુકસાન કર્યું કોઈ પણ રીતે માલ લઈ જાવ ખરીદ ખાતે જ લખાય વરસાદથી પલળી ગયેલ માલ હોય તો વરસાદથી પલળી ગયેલ માલ ધંધાનો માલિક ધંધામાંથી માલતા માલ લઈ ગયો હોય તો ઉપાડથી ગયેલ માલ બરાબર એવી જ રીતે અહીંયા આગથી માલ ગયો આગથી માલ નાશ પામ્યો એટલે કોઈ પણ રીતે આ માલની જાવક હોય તો હંમેશા ખરીદ ખાતું જમા થાય અહીંયા 200 નો માલ આગથી નાશ પામે એટલે આગથી નુકસાન કેટલાનું થયું 200 નું ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ થયો સોરી નુકસાન થયું એટલે એને શું કરીશું ઉધાર કરીશું કે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર માલ મિલકત પ્રકારનું ખાતું ખરીદ ખાતું એટલે ધ્યાન રાખીશું ખરીદ ખાતે જમા નવા પુસ્તક પ્રમાણે ખરીદ ખાતે લખાય છે બાકી અત્યાર સુધી જૂના પુસ્તકમાં આવતું હતું આગથી માલ નાશ પામે એટલે આગથી ગયેલ માલ ખાતે એમ લખતા હતા ઉપાડથી ગયો હોય તો ઉપાડથી વરસાદથી પલળી ગયેલો હોય તો વરસાદથી ગયેલ પલળી ગયેલ માલ ખાતે એમ લખતા હતા એના બદલે એક જ શબ્દ આપી દીધો બધું યાદ રાખવાનું ને કે આવી રીતે કોઈ પણ રીતે માલની જાવક થાય તો હંમેશા ખરીદ ખાતે લખાય બરાબર એટલે લખ્યું ખરીદ ખાતે જમા ત્યાર પછી 14મો વ્યવહાર છે રૂપિયા 5000 કમિશન ના મળ્યા રૂપિયા 5000 કમિશન ના મળ્યા મળ્યા કયું હોય એટલે ઉપજ જ હોય એવું મેં આગળ કહ્યું હતું કે યાદ રાખવાનું વ્યવહારો લખવામાં રોકડ જ વ્યવહાર કહેવાય નથી વ્યક્તિના નામનો લે નથી રોકડ નો લે વ્યવહાર રોકડ છે મળ્યા એટલે રોકડા જ મળ્યા હોય ધંધામાં રોકડ આવે મળે એટલે ધંધામાં રોકડ આવે આવે તે ઉધાર એટલે લખીશું રોકડ ખાતે ઉધાર સેના ઉજ્યા સેના મળ્યા તો કમિશન ના મળ્યા ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ઉપજ કે આવો લાભ થયો હોય આ ઉપજ થાય કમિશન બરાબર તો એને જમા કરવા લખીશું કમિશન ખાતે જમા ત્યાર પછી છેલ્લો વ્યવહાર 15મો રૂપિયા 2000 પગાર ચૂક્યો રૂપિયા 2000 પગાર ચૂક્યો બરાબર ચૂક્યો શબ્દ હોય એટલે ધંધામાંથી રોકડ જતી જ હોય બરાબર શેના ચૂક્યા પગારના ધંધા માટે પગાર એ શું કહેવાય ખર્ચ બરાબર ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન ઉધાર એટલે પગારને શું કરીશું ખર્ચની રીતે ઉધાર પગાર ખાતે ઉધાર રોકડ એમાં મિલકત પ્રકારનું ખાતે લખીશું રોકડ ખાતે જમા બરાબર તો આ રીતે દરેક વ્યવહારની ઉધાર અસર અને જમા અસર વ્યક્તિના ખાતાના નિયમ પ્રમાણે માલ મિલકત ખાતાના નિયમ પ્રમાણે અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે આપણે આપવાની છે બરાબર થેન્ક યુ